22મી તારીખે શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરા ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે. શહેરોથી લગાવીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાણે રામમય થઈ ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસામાં પણ સોસાયટીઓની સાથે સાથે શાળાઓ પણ રામમય બની જવા પામી છે. ડીસામાં આવેલ ડીસા તાલુકા મહિલા મંડળ કન્યા વિદ્યાલય ખાતે શ્રી રામ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. નાના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણના પાત્રના વેશ ધારણ કરીને રામાયણનું ચિત્રણ કરવામાં આવ્યું હતું અને શાળામાં ફૂલો તેમજ દીપકો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી શાળાની વિદ્યાર્થિનીઓએ બનાવી હતી. આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના પ્રિન્સિપાલ પૂનમબેન તેમજ તેમના શિક્ષકગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. શ્રી દેશા તાલુકા મહિલા મંડળ કન્યા વિદ્યાલયમાં ભણું છું. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવાનો છે. તે બદલ અમારી શાળામાં પણ આ ભવ્ય ઉત્સવની ઉજવણી થઈ રહી છે. તેમાં અમારી શાળા શ્રી દેશા તાલુકા મહિલા મંડળ કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી પૂનમબેનશ્રી અને શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ભવ્ય ઉજવણીનો ઉત્સવ ઉજવ્યો છે અને તેમાં અમે સામેલ છીએ. તે બદલ અમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શોનું ગર્વ છે અને માન છે. ખરેખર એ સમયગાળામાં અમે અહીં ઉપસ્થિત છીએ. તે બદલ અમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. અમારી શાળાના વિદ્યાર્થિનીઓ, આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ ભેગા મળીને અયોધ્યાની આ ઝાંખી રજૂ કરી છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.